भारे वरसाद बाद महिसागर जिला में पाक ने मोटू नुकसान थई रह्युं छे। मंत्री डॉक्टर कुबेर डिंडोरे पूरग्रस्त राबड़िया गामनी मुलाकात लीधी। राबड़िया गामनी मुलाकात लई योग्य सहायनी खातरी आपी छे। महिसागर जिला प्रभारी मंत्री कलेक्टर अने अधिकारीओ साथे बैठक करी छे। पांच महुड़ियाथी लई बोरडी सुधी पूरग्रस्त विस्तार में सर्वे करवामां आवशे। राज्यना सरकार सहाय आपशे। खेतर में उभा पाक पशुओं मकाननो पण सर्वे करी अने सहाय चूकवामां आप आवशे। झड़पथी सर्वे करी लोकोने मददनी खातरी आपवामां आवी छे। संतरामपुर करणा बाबलिया लईने सीधा अहीं पांच पांच मुवाड़ी थी बोरडी सुधीना 26 जेटला गामो ना जे नदी कांठाना जे गामो छे खेडूतोने बहु नुकसान थयुं छे। धोवाण जमीननुं पण थयुं छे। साथे साथे खेतीवाड़ी ने संपूर्ण नुकसान थयुं छे। डांगरनी खेती हती, जुवार बाजरी अने साथे साथे शाकभाजीना पण वाड़ाओ हता, नुकसान थयुं छे। प्रत्यक्ष आजे आ गामोनी मैं मुलाकात लीधी छे। पांच छ गामोनी ग्राम्यजनों साथे वात करी, खेडूतो साथे मुलाकात करी। पांचेक गाम घरो जेटला काजा मकानो तूट्या छे। पांच छ पशुओनुं पण मृत्यु थयुं छे। ए बधुं ज आजे अमारी बैठक छे एमां रिव्यू बैठक लई समीक्षा बैठक करीने अधिकारी सूचना आपीने आ गामनुं सर्वे करवामां आवे, खेतरोनुं सर्वे करवामां आवे। सर्वे करीने जे कंई नुकसान थयुं छे ए नुकसानी सरकारना नीति नियमो प्रमाणे एमने वळतर मळे एना माटेना प्रयासो अमारा प्रभारी मंत्री श्री बच्चूभाई खाबड़ साहेब पण अहींया उपस्थित थया छे। कलेक्टर कचेरी हुं ट्रुकमां पहोंच्युं छुं अने आजे आ समीक्षा बैठक करीए अने सर्वेना सूचना सर्वे करवा माटे सूचना आपीने तात्कालिक ધોરણે સહાય ચૂકવા એના માટેના પ્રયત્નો અમારા રહેશે। મહીસાગર જિલ્લામાં જે રીતે મુસળધાર વરસાદ વરસ્યો હતો અને ખાસ કરીને કડાણામાંથી જે રીતે 10 લાખથી વધુ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું હતું, જેને લઈને લુણાવાડા તાલુકા સહિત કાનપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। હાલ જે રીતે વરસાદે વિરામ લીધો છે તેમ છતાં પણ કેટલાક ખેતરો હાલ બેટમાં ફેરવાઈ ગયા છે અને ઘર વખરી સહિત ખેતરોમાં ભારે તરાજી જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરે ખાસ કરીને રાબડિયાના જે ડૂબક વિસ્તારો છે તેની મુલાકાત લીધી હતી। આપણી સાથે નવનિયુક્ત લુણાવાડા તાલુકાના તાલુકા પ્રમુખ જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું કે શું સ્થિતિ હતી। સર, જે રીતે વરસાદ વરસ્યો અને તમારા જે આ બાજુના વિસ્તારના કેટલાક ગામો પાણી સંગ પર વિઘવણા થયા હતા, શું હતી વિગત? લુણાવાડા તાલુકામાં મહીસાગર જિલ્લામાં જે પાનમ ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે તો રાબડિયા, ખારોલ, જેસવા આ બધા વિસ્તારોમાં ખેતીનું ડૂબાણ થયેલું છે અને મંત્રી સાહેબ શ્રી ટિંડોર સાહેબને બોલાવીને સર્વે કરાયું છે અને બધા ખેડૂતોની રજૂઆત તેમણે સાંભળી અને ઉપર મોકલી છે। એ ચોક્કસથી આ હતા તાલુકા પ્રમુખ કે જેઓ જણાવી રહ્યા છે કે હાલ જે રીતે મંત્રી કહી રહ્યા છે કે હાલ સર્વે કરવામાં આવશે અને જે પણ લોકોના જે ઘર વખરી સહિત પાકને નુકસાન થયું છે તેને સહાય પણ ચૂકવવામાં આવશે। આપણી સાથે સરપંચ જોડાયા છે ખારોલના, શું કહેશો જે રીતે વરસાદ વરસ્યો હતો અહીંની જે ગામોની શું સ્થિતિ હતી જણાવો। કડાણા ડેમમાંથી જ્યારે જ્યારે 5 લાખ ક્યુસેક કે તેથી વધુ પાણી છોડવામાં આવે ત્યારે વારંવાર અમારા આજુબાજુના જે ગામડા છે, ખારોલ, રાબડિયા અને બીજા ઘણા ગામડા, ત્યાં સતત પાણી 6 થી 7 ફૂટ એના કરતાં પણ વધારે પાણી આવી જાય છે, તેના કારણે પાક સદંતર નિષ્ફળ જાય છે। અત્યારે જ્યારે ગઈકાલે જ અમે ઘણા લોકો જ્યારે રજૂઆત કરી હતી, આપણા ધારાસભ્ય શ્રી લુણાવાડાના ગુલાબસિંહે મુલાકાત લીધી, ત્યારબાદ કેબિનેટ મિનિસ્ટર આપણા જે કુબેરભાઈ ડિંડોર સાહેબે જે મુલાકાત લીધી એના આધારે અમને એવું લાગે છે કે એવા અમારી જે વાત છે, અમારી જે સમસ્યા છે એ સમસ્યાની ખૂબ સરસ રજૂઆત કરશે અને અમારા આજુબાજુના વિસ્તારના જે લોકોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે જેના કારણે ખેડૂતો પાયમાલ થયા છે, આજુબાજુના કેટલા લોકોના મકાન પડ્યા છે, મકાનના ખેડૂતો પોતાનું મકાન ઊભું કરવા માટે અત્યારે ખૂબ જ સમસ્યાનો સામનો કરે છે, ત્યારે અમે કુબેરભાઈ ડિંડોરની મુલાકાતના આધારે એવું લાગી રહ્યું છે કે અમને વળતર મળશે અને એ વળતર મળે ત્યારે ખેડૂતો ફરીથી પાક ઊભો કરવા માટે ઊભા થઈ શકે તેમ છે। જો અમારી રજૂઆતને યોગ્ય રીતે ગંભીરતાથી લેવામાં આવે તો ખેડૂતોને ફરીથી પાક ઊભો કરવા માટે વળતર ચૂકવવામાં આવશે તો ખેડૂતો ફરીથી ઊભા થઈ શકશે। એ ચોક્કસથી આ હતા જે રીતે
કહી શકાય કે ખારોલના સરપંચ કે જેઓએ જણાવ્યું છે કે હાલ જે રીતે કેટલાક વિસ્તારો અસરગ્રસ્ત થયા હતા અને ખાસ કરીને જે રીતે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે આશ્વાસન પણ આપ્યું છે કે જે રીતે સર્વે કરાવવામાં આવશે અને સર્વે કરાયા પછી જે પણ વ્યક્તિઓને ઘર વખરી સહિત જે નુકસાન થયું છે તેને સહાય આપવામાં આવશે. વિશાલ પારેખ, વીટીવી ન્યૂઝ, મહીસાગર.